હેલો મારા ધોરણ આઠના ભાઈઓ અને બહેનો કેમ છો બધા મજામાં છો ને હું છું વંશ કે તમે સૌ નિહાળી રહ્યા છો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઓસન ઓફ નોલેજ આજે આપણે સબ્જેક્ટ હિન્દી જેમનું કાવ્ય છે પહેલું તેરી હેઝમી અવ સરસ મજાનું પ્રાર્થના કાવ્ય છે હિન્દીમાં લખાયેલું જેને આજે આપણે જોવાના છીએ અને સાથે સાથે તેની સમજૂતી અને તેમનું ગુજરાતી ઉચ્ચારણ શું થાય છે તે આપણે જોવાના છીએ તો વિડીયો લેક્ચરને અંત સુધી જોજો સાથે સાથે તમને ઘણા બધા પ્રશ્નોના આન્સર પણ મળતા રહેશે જેથી કરીને તમને આ પાઠનું સ્વાધ્યાય લખવામાં સરળતા રહેશે તો ચાલો જોઈએ તેરી है જમી તેરા આસમાન તેરી है જમી તેરા આસમાન તું બળા મહેરબાન તું બક્ષિસ કર હે પ્રભુ આ જમીન પર તારી છે આ આસમાન પર તારો છે તું ખૂબ જ મહેરબાન છે માટે તું બક્ષીસ કર સભી કા હે તું સભી હે તેરે ખુદા મેરે તું બક્ષીશ કર બધાનો તું છે અને બધા જ તારા છે માટે ખુદા તું બક્ષીશ કર તું બધાની ભૂલોને માફ કર તેરી મરજી છે એ માલિક हम इस दुनिया में आए हैं तारी मर्जी थी ए मालिक हमें आ दुनिया में तो तू आखिश कर तो काव्य समझूती है हे भगवान यह सारी जमी हे भगवान यह सारी जमी सारी धरती और आसमान तेरा है तुम बड़े ही दयालु हो तुम हमें हमेशा क्षमा करना हे भगवान आ पूरे पूरी धरती तारी है આ બુરે ગુરુ આસમાન પર તારુ છે એટલે કે જે અવકાશ છે તે પણ તારુ છે તું ખુબજ દયાડુ છે અમારી ભૂલોને હંમેશા માફ કર એટલે કે તું બક્ષીશ કર તું સભી કે હો તું સભી કે હો ઓર હમ સબ तेरे હે હે પ્રભુ હમે અમારી ભૂલો કે લિયે ક્ષમા કરના હે ભગવાન તું બધા જ નો છે ને બધા જ તારા છે તું બધા ની ભૂલોને ક્ષમા કર માફ કર હે માલિક દુનિયા મેં હમ તુમ્હારી મરજી આયે હે અર્થાત હમારા ઇન્સાન કે રૂપ મે જન્મ હુઆ હૈ કે ભી તુમ કહી ના કહી મહેરબાન હો હે માલિક આ દુનિયામાં અમે તારી મરજીથી આવ્યા છીએ અમને તે માણસ બનાવ્યા તો તેના માટે તું જવાબદાર અને તું મહેરબાન છે તો આવું સરસ મજાની આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આ બધું જ તારું છે અમે બધા તારા છીએ અને તે જે અમને મનુષ્ય અવતાર દીધો છે તે પણ તારી મહેરબાનીનું એક ફળ છે જોઈએ આગળ કાવ્ય શું કહે છે તેની સે હમ સબને જિસ્મ જીસ્મ પાયે હે તારી રહેમત થી તારી કૃપા દ્રષ્ટિ થી અમે બધાએ આ જીસમાં એટલે આ શરીર અને આ જાન જા એટલે કે આ જાનને અમે શું કર્યું છે પામ્યા છીએ તું apni નજર હમ પર رکھنا કિસ હાલ મે હે યે ખબર رکھنا તું તારી નજર અમારી પર રાખજે અને અમે કયા હાલ માં છે તેની તું કાળજી રાખજે તેની તું ખબર રાખજે હે ભગવાન આ સંપૂર્ણ ધરતી તારી છે અને હમે સૌ તારા છે તો તું અમારા પર કૃપા દ્રષ્ટિ રાખજે કાવ્ય સમજૂતી આવી છે તુમ આપણી દયા ભાવ વાળી હમ પર રખડા તારી કૃપાથી તારી દયા અમને આ શરીર અને આ પ્રાણ મળ્યા છે તો તારી જે દયા ભાવ વાળી દ્રષ્ટિ છે ભગવાન અમે સૌ તારા છીએ તારા બાળ છીએ અમારી તું કાળજી લેજે તું ચાહે તો હમે રખે તું ચાહે તો હમે મારે ચાહે તો

તો હમે જીવિત ઓર ચાહો તો માર ડાલો જો હે પ્રભુ તું ધારે તો ધારે મારી નાખ અબ આજ ખડે હે 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 પ્રભુ હો ભગવાન આજે અમે તારી સામે શું તો કે સર ઝુકાવીને માથું ઝુકાવીને ઉભા છીએ જો તું ધારે તો તું અમને જીવાડી દે ચાહે તો તું અમને મારી નાખ પણ તું ખુબ જ શક્તિશાળી છે માટે તું ચાહો તો ઇન્સાન શક્તિશાળી છે માટે તું જો તું ધારે તો બધી જ અમારી પર આવવાવાળી આફતો છે મુસીબતો છે તે દૂર થશે તો આવું સુંદર પ્રાર્થના હતી કે હે ભગવાન તું અમારો છે ને અમે સૌ તારા છીએ આ ધરતી આકાશ આ પૃથ્વી પરનો એક પણ કણ એક એક થી લઈ અને એક એક વૃક્ષ સુધી દરેક વસ્તુ તારી છે તું જો ધારે તો અમારા જે જે ભૂલો છે તેને તું ક્ષમા કરે હે પ્રભુ તું આજે અમને જીવાડે કે મારી નાખે અમને કોઈ દુઃખ નથી આજે અમે સૌ તારી સામે માથું ઝુકાવીને ઊભા છીએ તું સર્વશક્તિમાન છે તું ધારે તો અમારા પર આવવા દરેક દુઃખોને તું ટાળી શકે છે તો પ્રભુ તું અમારા દુઃખોને દૂર કર અમને ક્ષમા કર આવી સંદર મજાની પ્રાર્થના જેટલી વખત વખત સાંભળી એટલી ઓછી છે છે આનો રાગ કેવો જે તમે જોઈ શકો છો હું તમને એક લિંક મોકલીશ તેના પરથી ઓકે બાર દોસ્તો તો હવે આપણી પાસે થોડાક એમસીક્યુ ક્વેશ્ચન છે ત્રણ ક્વેશ્ચન છે તેના આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે તો પેલો છે એ જમીન ઓર આસમા કિસ્કા હે આ જમીન અને આસમાન કોનું છે ખુદા માલિક એટલે કે ભગવાન નું છે કે પછી ઇન્સાન કા એટલે કે માણસ નું છે તો આ બે માંથી જે ઓપ્શન આવતો એ ઓપ્શન તમારે મને લખીને કમેન્ટ કરવાનો છે અને બાકીના બે જે પ્રશ્નો છે તેને પણ કમેન્ટ કરવાના છે તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે મને આશા છે કે તમને બધી જ વસ્તુ સમજ પડી હશે અને સાથે સાથે ઘણું બધું શીખવા મળ્યું હશે તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બાર દોસ્તો તમે લોકો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુનું બે લાઈકન પ્રેસ કરો લાઈક કરો કમેન્ટ કરો અને વધુને વધુ શેર કરો જેથી કરીને વધુ ને વધુ બાળકો આપણી સાથે જોડાઈ શકે અને વધુ ને વધુ શિક્ષણ મેળવી શકે તો ચાલો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત મસ્ત રહો અને મજામાં રહો